નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં છો ને? મહેંદી સ્કૂલ તરફથી ઓનલાઈન અભ્યાસ કરી રહ્યા છો તમે? અત્યારે શું કરી રહ્યા છો? ઓનલાઈન અભ્યાસ કરી રહ્યા છો. કઈ સ્કૂલમાંથી? કે મહેંદી સ્કૂલમાંથી. તો આજે આપણે વિદ્યાર્થી મિત્રો, તમે કયા સ્ટાન્ડર્ડમાં અભ્યાસ કરી રહ્યા છો? તો કે તમે ફર્સ્ટમાં અભ્યાસ કરી રહ્યા છો. અને આજે આપણે વિદ્યાર્થી મિત્રો કયો વિષય શીખવાનો છે, કોણ કહેશે? તો આજે આપણે વિદ્યાર્થી મિત્રો મેથ્સ શીખવાનો છે. કયો શીખવાનો છે વિદ્યાર્થી મિત્રો? મેથ્સ શીખવાનો છે. શીખવું છે ને આગળ? તો આપણે નવું શીખતા પહેલા આપણે આની પહેલાનો જે તાસ લીધેલો હતો એ કેટલાક વિદ્યાર્થી મિત્રોએ જોયો નહીં હોય વિડીયો, તો આપણે એની થોડી પહેલાં વાતચીત કરી લઈએ કે એ ત્રાસમાં આપણે એ વિડીયોમાં આપણે શું શું કર્યું અને શું શું શીખ્યા. તો એ ત્રાસમાં આપણે રિવિઝન કર્યું હતું. રિવિઝન કર્યું હતું ને? તો કેનું કેનું કર્યું હતું? તેમાં પહેલાંની સંખ્યા, વચ્ચેની સંખ્યા કર્યું હતું ને, પછીની સંખ્યાનું રિવિઝન કર્યું હતું. અને વાલા વિદ્યાર્થી મિત્રો, તમને પણ સારી રીતે રિવિઝન શીખી કે કર્યું હશે, કર્યું હશે ને? તો આજે નવું શીખવું છે ને, તો ચાલો શીખી લઈએ. આજે શું શીખવાનું છે વિદ્યાર્થી મિત્રો? તો આજે ગળો અને સાચી સંખ્યા પર શું કરો, રાઉન્ડ કરવાનું છે. પહેલા તમને ચિત્ર આપ્યા છે, ચિત્રને શું કરવાનું? તો કે ચિત્રને સારી રીતે ગણતરી કરવાની. શું કરવાનું વિદ્યાર્થી મિત્રો? ચિત્રની ગણતરી કરવાની, પછી એની ઉપર શું કરવાનું? તો કે રાઉન્ડ કરવાનું. શીખવું છે ને આવું? તો ચાલો શીખી લઈએ આજે. અહીંયા જો વિદ્યાર્થી મિત્રો, તો પેલું ચિત્ર તમને શેનું દેખાય છે, કોણ કહેશે? પેલું ચિત્ર પતંગિયાનું દેખાય છે. દેખાય છે ને? શેનું છે? પતંગિયા. તો એ ચિત્રને આપણે શું કરશો વિદ્યાર્થી મિત્રો? ગણતરી કરવાની છે. શું કરવાનું છે? ગણતરી કરવાની છે. બધા વિદ્યાર્થી મિત્રો એ ચિત્રની ગણતરી કરો. તો કરી લીધી બધા વાલા વિદ્યાર્થી મિત્રોએ? સરસ. હવે આપણે પણ સમૂહમાં એક સાથે બધાએ ફરી વખત ગણતરી કરી. તમને ખબર જ છે કે ગણતરી તો તમે બધાએ ગણિત નાખ્યા હશે કે કેટલા પતંગિયા છે, ગણી નાખ્યા છે ને? તો ચાલો એકવાર પાછા ફરી વખત ગણીએ સમૂહમાં. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ અને નવ. તો વિદ્યાર્થી મિત્રો કેટલા પતંગિયા છે, કોણ કહેશે? નવ. આપણે અત્યારે ગણતરી કરીને તો નવ. તો શેની ઉપર આપણે રાઉન્ડ કરીશું? નવ ઉપર રાઉન્ડ કરશું.
શું કરશું? રાઉન્ડ કરશું. હવે બીજું ચિત્ર વિદ્યાર્થી મિત્રો, શેનું છે? માછલીનું. શેનું છે વિદ્યાર્થી મિત્રો? માછલીનું. હવે આ ચિત્ર ગણો તો વિદ્યાર્થી મિત્રો, ગણી લીધું બધા વિદ્યાર્થી મિત્રોએ? સરસ. હવે આપણે એકવાર સમૂહમાં ગણશું. ગણવું છે ને તમને? ચાલો તો વિદ્યાર્થી મિત્રો મારી સાથે તમે પણ ગણો તો. એક, બે, ત્રણ. તો ચિત્રમાં કેટલી માછલી છે વિદ્યાર્થી મિત્રો? ત્રણ. તો આમાં સાચો ઓપ્શનમાં જવાબ કયો આવશે? તો કે ત્રણ. તો કોની નીચે આપણે રાઉન્ડ કરીશું? ત્રણ આગળ રાઉન્ડ કરું છું. તો જવાબમાં ત્રણ આવશે. એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો ત્રીજું ચિત્ર છે એ શેનું છે? જુઓ તો જોઈ લીધું, ઢીંગલીનું છે. શેનું છે? ઢીંગલીનું છે. તો હવે આપણે સમૂહમાં ગણવું છે ને બધા વિદ્યાર્થી મિત્રોએ? ગણતરી તો કરી જ નાખી હશે, કરી નાખી છે ને? તો ચાલો એકવાર સમૂહમાં આપણે ગણતરી કરવી છે ને. તો ચાલો ગણતરી કરીએ. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત. તો વિદ્યાર્થી મિત્રો કેટલી ઢીંગલીઓ છે? તો કે સાત છે. તો આ ત્રણ રકમમાંથી સાત તમને ક્યાં દેખાય છે? તો કે પહેલા દેખાય છે. તો આપણે કોની માથે રાઉન્ડ કરવાનું છે વિદ્યાર્થી મિત્રો? તો કે સાત ઉપર કરશું. એવી જ રીતે એની પછીનું ચિત્ર છે એ ધ્યાનથી જોવો તો વિદ્યાર્થી મિત્રો, શેનું છે? જોઈ લીધું વિદ્યાર્થી મિત્રો? સરસ. તો કે એ ચિત્ર મોટરનું છે. શેનું છે? મોટરનું છે. અને બધાએ ખબર જ પડી ગઈ હશે કે ચિત્ર ગળી પણ લીધું હશે, ગળી લીધું હશે ને? તો ચાલો એક વખત ફરી વખત ગણતરી કરી લઈએ. એક, બે. તો અહીંયા કોની નીચે રાઉન્ડ કરવાનું છે વિદ્યાર્થી મિત્રો? કઈ ચિત્રમાં રાઉન્ડ કરવાનું છે? બે ઉપર. કેની ઉપર? બે ઉપર. હવેનું ચિત્ર શેનું છે? ધ્યાનથી જુઓ તો વિદ્યાર્થી મિત્રો, સરસ છત્રીનું ચિત્ર છે. શેનું છે? છત્રીનું ચિત્ર છે. તો કેટલી છત્રી છે? બધાએ ગણતરી કરી નાખી હશે, કરી નાખી છે ને? તો ચાલો સમૂહમાં ગણતરી કરી લઈએ. એક, બે, ત્રણ, ચાર. તો વિદ્યાર્થી મિત્રો ચાર છત્રી છે. તો આમાંથી કેની ઉપર રાઉન્ડ કરવાનું છે? તો કે ચાર ઉપર રાઉન્ડ કરવાનું છે. તો આપણે શું કરીશું? રાઉન્ડ કરીશું.
બરાબર વિદ્યાર્થી મિત્રો, તો તમને આ બરાબર સમજાઈ ગયું હશે. તમે મારી સાથે ચિત્ર પર ગણતરી કરો છો ને. હવે આગળ આવું તે શીખવું છે ને, આવું કરવું છે ને. તો ચાલો કરીએ બીજું. અહીંયા જો વિદ્યાર્થી મિત્રો, શેનું ચિત્ર છે, કોણ કહેશે? દડાનું ચિત્ર છે. શેનું છે? દડાનું ચિત્ર છે. કેટલા દડા છે? સરસ. તો અહીંયા એક અને બે દડા છે. કેટલા છે વિદ્યાર્થી મિત્રો? બે દડા. તો અહીંયા સાચો જવાબ બે છે. તો આપણે શું કરીશું? રાઉન્ડ કરીશું, કરું છે ને. એવી જ રીતે આપણે એની પછીનું ચિત્ર છે એ જો શું દેખાય છે વિદ્યાર્થી મિત્રો, કોણ કહેશે? સરસ. તમે બધા સમજી ગયા હશો, ચિત્રમાં સમજી ગયા છો ને, તો મને કહેવાની જરૂર નથી. તો આપણે અત્યારે શું કરીએ? ગણતરી કરશું. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત. તો અહીંયા શું આવશે? સાત. સાચા જવાબમાં સાત આવશે. અને આપણે કેની ઉપર રાઉન્ડ કરીશું? તો કે સાત ઉપર. એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો, ત્રીજું ચિત્ર છે એ ધ્યાનથી જુઓ. તો જોયું ધ્યાનથી? સરસ. તો આને આપણે શું કરશું? ગણતરી કરીશું. બેલનું ચિત્ર શેનું છે? જે ઘંટડી છે, ઘંટડી, એનું. ઇંગ્લિશમાં બેલ કહે, ગુજરાતીમાં ઘંટડી. તો એનું ચિત્ર છે. તો ચાલો આપણે ગણતરી કરી રહીએ. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ. તો જવાબમાં છ આવશે. તો આપણે કેની ઉપર રાઉન્ડ કરીશું? તો કે છ ઉપર રાઉન્ડ કરવાનું છે. એવી જ રીતે એની પછીનું ચિત્ર ધ્યાનથી જુઓ. તો જોઈ લીધું? સરસ. તમે ખબર પડી ગઈ હશે કે શેનું ચિત્ર છે, મને કહેવાની જરૂર નથી, કોઈને નથી કહેવાની ને. તો ચાલો ગણતરી કરી લઈએ. એક, બે, ત્રણ, ચાર, પાંચ. તો ચિત્રમાં કેટલી વસ્તુ દેખાય છે? પાંચ દેખાય છે. કેટલી દેખાય છે? પાંચ દેખાય છે. તો કેની નીચે રાઉન્ડ કરવાનું છે? તો કે પાંચ આગળ. એવી જ રીતે એની પછીનું ચિત્ર વિદ્યાર્થી મિત્ર ધ્યાનથી જુઓ. તો જોઈ લીધું ધ્યાનથી? લોલીપોપનું ચિત્ર છે. શેનું છે? લોલીપોપનું. તમને બહુ ભાવે છે ને, તો આપણે ગણતરી કરવી છે ને. તો ચાલો ગણતરી કરી લઈએ. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ. તો કેટલી લોલીપોપ છે? તો કે આઠ છે.
તો હવે કેની ઉપર રાઉન્ડ કરીશું? તો કે 8 ઉપર રાઉન્ડ કરવાનું છે। એવી જ રીતે પછીનું ચિત્ર ધ્યાનથી જોવો। તો વિદ્યાર્થી મિત્રો, જોઈ લીધું વિદ્યાર્થી મિત્રો, સરસ શેનું ચિત્ર છે તમને ખબર જ છે, સ્ટારનું, બરાબર। તો આપણે ગણતરી કરવી છે, તો ચાલો મારી સાથે ગણતરી કરો વિદ્યાર્થી મિત્રો। 1 2 3 4 5 6 7 8 અને 9, તો કેટલા સ્ટાર છે વિદ્યાર્થી મિત્રો? તો કે 9 સ્ટાર છે। તો આ ચિત્ર પર તમે સરસ રીતે વિદ્યાર્થી મિત્રો ગણતરી કરી લીધી અને સમજી ગયા છો, બધા સમજી ગયા છો ને? તમને બધાને ચિત્ર ગણતરી કરીને આ રીતે રાઉન્ડ કરવાનું છે, તો તમે શીખી ગયા છો ને વિદ્યાર્થી મિત્રો? સરસ, હવે આગળ શીખવું છે ને, આવું મજા આવે છે ને? તો ચાલો શીખી નવું। તો પહેલું ચિત્ર જો વિદ્યાર્થી મિત્રો, જોઈ લીધું વિદ્યાર્થી મિત્રો, સરસ। આ પણ એક જે ફૂટબોલ હોય એ રમતનો દડો છે, બોલ છે, બરાબર। તો આપણે ગણતરી કરી લઈએ મારી સાથે, તમને પણ વિદ્યાર્થી મિત્રો એક સાથે ગણવાનું છે। જેટલી તમે પ્રેક્ટિસ કરશો એટલું જ તમને વધારે આવડશે। 1 2 3 4, તો આપણે કેની ઉપર રાઉન્ડ કરીશું વાલા વિદ્યાર્થી મિત્રો? કોણ કહેશે? સરસ, 4 ઉપર રાઉન્ડ કરવાનું છે। એવી જ રીતે બીજું ચિત્ર ધ્યાનથી જુઓ વિદ્યાર્થી મિત્રો, જોઈ લીધું ધ્યાનથી। સરસ, બીજું ચિત્ર શેનું છે? તો કે બીજું ચિત્ર ભમરાનું છે। તો આપણે ગણતરી કરી લઈએ, કેટલાક વિદ્યાર્થી મિત્રોએ ગણતરી પણ કરી નાખી છે અને રાઉન્ડ પણ કરી નાખ્યા છે, કરી નાખ્યા છે ને? તો ચાલો એક સાથે સમૂહમાં ગણતરી કરી લઈએ। 1 2 3, તો અહીંયા કોની ઉપર રાઉન્ડ કરીશું વાલા વિદ્યાર્થી મિત્રો? તો કે 3 ઉપર રાઉન્ડ કરીશું। એવી જ રીતે ત્રીજું ચિત્ર ધ્યાનથી જુઓ, જોઈ લીધું? સરસ, હવે શું કરશું? તો કે ગણતરી કરીશું, 1 2 3 4 5, તો અહીંયા 5 દેખાય છે ને વિદ્યાર્થી મિત્રો? તો એની ઉપર શું કરીશું? તો કે રાઉન્ડ કરીશું। એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો એની પછીનું ચિત્ર છે એ ધ્યાનથી તમે જુઓ, તો જોઈ લીધું? સરસ, શેનું ચિત્ર છે તમને ખબર જ હશે, ખબર છે ને? સફરજનનું છે। તો એવી રીતે આપણે ગણતરી કરીશું,
एक बी त्रण चार पांच छ सात, तो कितना सफरजन छे सात। तो आपणे केनी ऊपर राउंड करीशू, तो के सात ऊपर राउंड करीशू। त्यार पछी नू चित्र से ध्यान थी जो, तो विद्यार्थी मित्रों જોઈ લીધું, સરસ આ ચિત્ર જોઈને બધાએ ગણતરી પણ કરી લીધી હશે, ગણતરી કરી લીધી છે ને, તો એક બે, બે જ છે, શું છે તો કે પંખાનું ચિત્ર છે, બે જ છે, જે નાનો હોય છે નાનો એ પંખાનું ચિત્ર છે, તો અહીંયા કેની ઉપર રાઉન્ડ કરીશું, તો કે બે ઉપર। એવી જ રીતે છેલ્લું ચિત્ર જો, તો ધ્યાનથી શેનું બતાય છે, માછલીનું બતાય છે, શેનું બતાય છે વિદ્યાર્થી મિત્રો, માછલીનું બતાય છે। આપણે ગણતરી કરી લઈએ, એક બે ત્રણ ચાર પાંચ, તો પાંચ ક્યાં છે જુઓ, તો પાંચ અહીંયા છે, તો કેની ઉપર રાઉન્ડ કરવાનું છે, તો કે પાંચ ઉપર રાઉન્ડ કરવાનું છે। તો વિદ્યાર્થી મિત્રો આ ચિત્ર આધારિત તમને બરાબર ગણતરી કરી નાખી હશે અને તમને બરાબર સમજાઈ ગયું હશે, સમજાઈ ગયું છે ને। તો ચાલો આગળ એવું ચિત્ર જોઈએ, અહીંયા શું છે વિદ્યાર્થી મિત્રો, ઉપર ચિત્ર આપેલા છે, તમને નીચે ત્રણ ઓપ્શન છે, એમાંથી તમને ચિત્ર પહેલા ગણતરી કરવાની છે, પછી ગણતરી જે સાચી હોય એ ઓપ્શનમાં તમને શું કરવાનું છે, તો કે રાઉન્ડ કરવાનું છે, શું કરવાનું છે, રાઉન્ડ કરવાનું છે। તો અહીંયા જુઓ તો વિદ્યાર્થી મિત્રો પહેલું ચિત્ર છે, જુઓ તો હવે ગણતરી કરવી છે ને, તો ચાલો ગણતરી કરી લઈએ, એક બે ત્રણ, ચિત્ર કેટલા છે ત્રણ છે, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ત્રણ એક બે આપેલા છે, તો તમે જુઓ તો સાચું શું આવશે, સરસ, તમે ગણતરી પણ કરી નાખી છે અને રાઉન્ડ પણ કરી નાખ્યા છે, તો કે સાચું ત્રણ આવશે। એવી જ રીતે બીજું ચિત્ર જોવો, તો જોઈ લીધું, શું આવશે જવાબ, કોણ કહેશે, તો કે પાંચ, એક બે ત્રણ ચાર પાંચ, કેટલા છે પાંચ છે સ્માઈલ, તો આપણે પાંચ ઉપર રાઉન્ડ કરીશું। એવી જ રીતે આ ચિત્ર જોવો તે ધ્યાનથી અને ગણતરી પણ કરો, તો કરી નાખી વાલા વિદ્યાર્થી મિત્રો, સરસ, એક બે ત્રણ ચાર પાંચ છ સાત, તો વાલા વિદ્યાર્થી મિત્રો કેટલા છે ચિત્ર, કેટલા દેખાય છે, તો કે સાત બતાય છે, તો આને કોને રાઉન્ડ કરીશું, તો કે સાત ઉપર,
સરસ. હવે એની પછીનું આ ચિત્ર છે એ જો, તો ચિત્રમાં કેટલું બતાય છે? એક અને બે બતાય છે, એટલે આપણે કોની ઉપર નિશાની કરવાની છે, રાઉન્ડ કરવાનું છે? તો કે બે ઉપર કરવાનું છે. એવી જ રીતે આ ચિત્રમાં ગણતરી કરી નાખો તો વાલા વિદ્યાર્થી મિત્રો, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ, તો અહીંયા આઠ છે, ચિત્રમાં આઠ છે. તો અહીંયા કેની ઉપર રાઉન્ડ કરીશું? આઠ ઉપર. એવી જ રીતે આ ચિત્રમાં જુઓ, એક બે ત્રણ ચાર, તો કેટલા છે? ચાર. તો કોની નીચે રાઉન્ડ કરીશું? ચાર નીચે. તો આ ચિત્ર પર તમે સરસ રીતે ગણતરી કરી નાખી છે અને સરસ રીતે રાઉન્ડ કરી નાખ્યા છે અને તમને સમજાઈ ગયું પણ હશે. હવે પાછું એક આવું ઉદાહરણ લઈએ બા વિદ્યાર્થી મિત્રો. અહીંયા જો ચિત્ર જો, પહેલા ધ્યાનથી જોઈ લીધા બધા વિદ્યાર્થી મિત્રો એ? સરસ. હવે શું કરશું? ગણતરી. અહીંયા બે અંક આપ્યા છે, એક બે ત્રણ ચાર, તો કેટલા છે? ચાર. કેટલા છે? ચિત્રમાં ચાર આપેલા છે, તો કેની ઉપર રાઉન્ડ કરીશું? ચાર ઉપર. એવી રીતે બીજું ચિત્ર જોવો, તો એક બે ત્રણ ચાર પાંચ, ચિત્રમાં કેટલા દેખાય છે વિદ્યાર્થી મિત્રો? તો કે પાંચ બતાય છે. કેટલા બતાય છે? પાંચ. તો કોની ઉપર રાઉન્ડ કરીશું? તો કે પાંચ ઉપર. એવી જ રીતે આ ચિત્ર જોતું જોઈ લીધું વાલા વિદ્યાર્થી મિત્રો. હવે ગણતરી કરીશું, એક બે ત્રણ ચાર પાંચ છ, તો કેટલું છે ચિત્રમાં સ્ટાર કેટલા છે? તો કે છ છે. તો કોની ઉપર રાઉન્ડ કરીશું? છ ઉપર. એવી જ રીતે આ ચિત્ર જોવો, તો ચાલો ગણી રહીએ, એક બે ત્રણ ચાર, તો કેટલું છે? ચાર. એવી જ રીતે આ ચિત્ર ધ્યાનથી જુઓ તો વિદ્યાર્થી મિત્રો, જોઈ લીધું? સરસ. હવે ગણતરી કરી લઈએ વિદ્યાર્થી મિત્રો, કરવી છે ને? એક બે ત્રણ ચાર પાંચ, કેટલું છે ચિત્રમાં? પાંચ દેખાય છે, એટલે કોની ઉપર રાઉન્ડ કરીશું? તો કે પાંચ ઉપર રાઉન્ડ કરીશું. એવી જ રીતે આ ચિત્ર જોવો તો વિદ્યાર્થી મિત્રો, જોઈ લીધું? સરસ. હવે ગણતરી કરીશું, એક બે ત્રણ ચાર પાંચ છ, કેટલી વસ્તુ છે? સ્ટ્રોબેરી છ છે. તો કેની ઉપર રાઉન્ડ કરીશું? તો કે છ ઉપર. એવી જ રીતે આ ચિત્ર જોવું તો જોઈ લીધું વાલા વિદ્યાર્થી મિત્રો, સરસ. હવે એક સાથે ગણતરી કરીશું,
एक बे त्रण चार पांच छ। तो केनी पर राउंड करीशु वाला विद्यार्थी मित्रों, तो के छ पर। एवी ज रीते आ छेलू चित्र जुओ, तो जोई लीधु बधा विद्यार्थी मित्रों। हवे गणतरी करीशु, एक बे त्रण चार, तो केनी नीचे राउंड करीशु, तो के चार नीचे। तो विद्यार्थी मित्रों तमने मजा आवी ने? तो आज आप चित्र उपर थी शू करू, चित्र जोइन गणतरी करी अने एनी पर रकम उपर राउंड करता शीख्या। तमने बधाने गणतरी करवानी खूब मजा आवी, अने तमे पण बधा घरे प्रेक्टिस वधारे करजो। तो बधा विद्यार्थी मित्रों ने थैंक यू।